કેમ બહુ ટેન્શનમાં બેઠા છો? હવે ઉપાધિ તો થાય ને, આ આપણી દીકરી હવે દિવસે દિવસે જવાન થતી જાય છે અને એની આંખોમાં દ્રષ્ટિ નથી, રોશની નથી, નથી કંઈ જોઈ શકતી. સાચી વાત છે, મને પણ બહુ ચિંતા થાય છે આપણી દીકરીની, કે હવે તો એને કોઈ સારું ડોનેટ મળે ને તો સારું વાત છે. હા, હવે આ ડોનેશન બેંકમાં વાતે કરી છે અને ઘણો સમય થઈ ગયો, પણ હવે એ લોકોનું કેવું એવું છે કે આપણી દામિની લાયક ના જો એને કોઈ દાતા મળી જશે, કારણ કે એની આંખોમાં જે નસો સુકાય છે, પછી એના રિપોર્ટ પ્રમાણે જે આંખો એને સેટ થતી હોય એવી કંઈ વસ્તુ મળી જાય તો આપણને એ લોકો કોન્ટેક્ટ કરે અને જણાવે. તો તમે પેલા બોમ્બે ડોક્ટર સાથે વાત કરવાનું કહેતા હતા, એનું શું થયું? એ સંસ્થા સાથે જ વાત કરી છે મેં, અને એ ઓપરેશન એ ટાઈપનું ત્યાં મુંબઈમાં જ થાય છે, એટલે કદાચ આપણે જવું પણ પડે. જોકે આપણી તો પૂરી તૈયારી છે, હવે આપણને કંઈક વહેલી તકે જણાવે તો કંઈ થાય ને, જેટલું મોડું થાય છે ને એટલી ઉપાધિ મારી વધતી જાય છે કે હવે આ છોકરીનું ભવિષ્ય બિચારીને શું, એમ આખી જિંદગી શું એ અંધકારમાં વિતાવશે? ના ના, મને વિશ્વાસ છે કે હવે આપણી દામિની માટે કોઈ સારો ડોનેટ મળી જ જશે, મને વિશ્વાસ છે. હા, આપણે તો ભેગા મળીને પ્રાર્થના કરીએ કે આપણી દીકરીની દ્રષ્ટિ પાછી આવે અને સારું ઓપરેશન થઈ જાય. એનું ખરેખર જોતી થઈ જાય ને દુનિયા, તો આપણે ખુશ થઈએ. થઈ ગઈ તૈયાર? તો ચા પણ નાસ્તા કરી લીધા બેટા? બેટા, તને થોડું ઘણું સંગીત કેવું કંઈ શીખવાનું ઈચ્છા હોય તો આપણે કોઈ સંગીત શિક્ષકને આપણે ઘરે બોલાવીએ. એવું હવે સંગીત શીખીને ક્યાં જાઉં છું? એવું ના હોય બેટા, હવે જો આ તારો ખાલીપો ભરવા માટે કંઈક તો તારે પ્રવૃત્તિમાં રહેવું પડે ને, અને સંગીત તો છે ને અંતરનો આત્મા છે, એને આપણે પ્રસન્ન રાખી શકીએ, મન પ્રસન્ન રાખી શકીએ આપણે, અને એ શબ્દોની ને સંગીતની સરવાણીઓ દ્વારા આપણે છે ને આનંદને પામીએ બેટા. ના, હવે એનો કોઈ અરજ નથી, જો ભગવાને આંખ આપી હોત ને તો કદાચ શીખવાની ચાહ હોત, હવે નથી. અરે, ભગવાને આંખો નથી આપી તો શું થયું? તમારી પાસે એટલું ટેલેન્ટ છે ને કે આંખો વગર તમે ઘણી ઘણી એવી બધી વસ્તુઓ કરી શકો છો કે જે મને પણ નથી આવડતી. તમને ખબર છે આ કેટલું સરસ ગાઈ શકે છે? હા, એ તો મેં ક્યારેક ક્યારેક એને સાંભળ્યું છે ને એનું ગીત ગાતા, પણ હવે થોડી રુચિ દાખવો ને બેટા. જો મારું તો એવું માનવું છે કે જેને દ્રષ્ટિવિહીન હોય ને, જે દ્રષ્ટિવિહીન હોય ને એ વધુમાં વધુ છે ને સંગીતની સાધનામાં પારંગત થતા હોય છે, અને એને એક એક અવાજની દુનિયામાં એક એક સ્પંદનો છે ને આમ દિલથી નીકળતા હોય, અને ભગવાને તમને જો એક બારી બંધ કરે ને તો બીજી 10 બારીઓ ખોલતા હોય છે, એવું મારું માનવું છે. પપ્પા, ખોટો દિલાસો શું કામ આપો છો? મને ખબર છે અંધ લોકો ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકે છે, ઘણું બધું લાઈફમાં કરી શકે છે. મેં પણ કર્યું છે ને, પોતાની સ્કૂલ પૂરી કરી, હવે બીજું શું છે? હા, એ તો હા બેટા, એ તો બરાબર છે કે તે તારું ભણતર પૂરું કર્યું, તમારી જે અંધજનની લિપિ આવતી હોય છે એ લિપિમાં તું પારંગત થઈ છો, પણ હવે મનનો રાજીપો રાખવા માટે કંઈક એવું પ્રવૃત્તિશીલ પણ રહેવું પડે ને, એટલે તને કંઈ ગમતી પ્રવૃત્તિ હોય જે કંઈ એ તું કર ને, તો અમારો કોઈ વાંધો નથી, એની સુવિધા અમે ઊભી કરી દઈશું. અને હા બેટા,
ઘરના બધાય જાણે છે અત્યારે તો કે તારી સાચી દ્રષ્ટિ તો આ દેવીને જ છે. તારે જ્યાં જવું હોય, વાતોચીતો કરવી હોય, મન હળવું કરવું હોય, ક્યાંક કોકને મળવું હોય તો દેવેન તને દોરી જાય છે, મદદરૂપ થાય છે. તમે હું શેઠ, મારી તો ફરજમાં આવે છે કે દામિની મેડમનું ધ્યાન રાખું. હવે હું જ ધ્યાન નહીં રાખું તો આ ઘરમાં હું જે કામ કરું છું એ હું કામનું નહીં. હવે તમે તો કીધું છે અમને કે એને ખુશ રાખવાના, એને બોલતા રાખવાના, એને કોઈ પણ વાતની જરૂર હોય તો એ કહેવાનું, એને કોઈ પણ વાતની જરૂર હોય તો એ કામ કરી દેવાનું. પણ તો એ બેટા તું આમ કેટલું ધ્યાન રાખે છે. મારી દીકરીને સે પણ તકલીફ નથી પડવા દેતો. જ્યાં જવું હોય ત્યાં તું એને ટાઈમસર લઈ જાય છે, બધું કામ કરે છે. જો આમાં કેવું હોય તો કામ કરવાની ઈચ્છા યાદ ત્યારે થાય સામેવાળું વ્યક્તિ પણ એવું હોય. આ તમારી છોકરી જે છે ને એ એટલી હોશિયાર છે કે અમુક અમુક વસ્તુ, અમુક અમુક લોકેશન ખાલી આપણે એને છોડી દઈએ ને ત્યાં, એટલે એ પગલાં ભરી ભરીને ગણી ગણીને, જેમ કે મંદિરે જવું, જે વસ્તુ જે ડેઈલી કરે છે ને એ વસ્તુમાં મારે ખાલી એને મૂકી દેવાની, પછી એના પગથિયા ભરીને, પગલાં ભરી ભરીને, ડગલાથી માપ લઈ લઈને એ બધું કરે છે. એટલી હોશિયાર છે આ. તારી વાત તો સાચી છે, પણ આ બધું કરવામાં મદદ તો તે જ કરી છે ને પપ્પા. હું મંદિરે જવા માંગુ છું. હા બેટા, હા દેવન, મંદિરે લઈ જાને. હા હા, સાચવીને જઈ આવો. તો મંદિરે જઈ આવો. હા બેટા, લે સ્ટ્રેટ સ્ટ્રેટ સ્ટ્રેટ. બેટા હા, મચ્છર છે ને એટલા થઈ ગયા છે ને કે વાત ના પૂછ. જો ને મારા હાથ પર કેટલી જગ્યાએ કરડી ગયા છે. હું શું કહું છું, આજે છે ને આ મચ્છર ન કરડે ને આપણે, એટલે પેલી ટ્યુબ આવે છે ને એ લઈ આવીશું. ભાઈને કહેજે. અરે બેટા, મચ્છરનો ઉપદ્રવ એટલો છે ને, આ બિચારા સરકારી ખાતાવાળા રોજ આવીને આ દવાનો છંટકાવ કરે ને ધુમાડા કરે, પણ કાંઈ ફરક નથી પડતો. અરે મમ્મી, મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પહેલા આશીર્વાદ આપો મને. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. આ મમ્મી, એટલા માટે જ આજે ખુશીના સમાચાર આવ્યા છે. લેટર આવી ગયો છે. 5-6 મહિનામાં મને ડૉક્ટરનું લાયસન્સ મળી જશે અને હું મોટો આંખનો ડૉક્ટર બની જઈશ. મમ્મી, મમ્મી શું થયું, તમે ખુશ ના થયા? અને ચહેરો કેમ લટકેલો છે? બેટા ખુશ તો થઈ, પણ તારા આ ચહેરાની ખુશી જોવા માટે આજે તારા પપ્પા આપણી વચ્ચે નથી. તને ખબર છે બેટા, તારા પપ્પાનું સપનું હતું કે તું ડૉક્ટર બને, અને તારા પપ્પા તારા કેબિનમાં તારી સાથે બેસે અને તું પેશન્ટ ચેક કરતો હોય ને તારા પપ્પા તને સલાહ આપે. એ સપનું એમનું અધૂરું રહી ગયું. હા, એટલે એ પોતે જીવતા જીવતા જોઈ ન શકે, પણ તું આજે ડૉક્ટર બની ગયો ને બેટા, તે તારા પપ્પાનું સપનું આમ જોવા જઈએ તો સાકાર કર્યું છે. ખુશી એ વાતની છે કે મારો દીકરો ડૉક્ટર બની ગયો, અને દુઃખ એ વાતનું છે કે જેણે સપનું જોયું હતું પોતાના દીકરાને ડૉક્ટર બનતા જોવાનું, એ હવે આપણી વચ્ચે નથી, આ દુનિયામાં નથી. હા મમ્મી, પપ્પા નથી એ વાતનું દુઃખ તો મને પણ છે, અને જો ને હું ડૉક્ટર બન્યો છું એની પાછળના 2 જ કારણ છે. એક તો પપ્પાનું સપનું હતું કે હું ડૉક્ટર બનું, અને બીજું હા દામિની, મારા પપ્પાએ મારી સગાઈની વાત નાનપણમાં જ તે એમના મિત્રને ત્યાં ચલાવી હતી. એ છોકરી દામિની નાનપણથી જ તે અંધ છે. મમ્મી, એટલે હવે હું ડૉક્ટર બની ગયો છું ને, તો
ભબ્બે સપનાઓ પૂરા થશે. આ દામિનીને આંખનું ઓપરેશન કરાવીને એની આંખ પણ પાછી લાવી દઈશ, એટલે એ સપનું પણ પૂરું કરી દઈશ મમ્મી. હા બેટા, સાચી વાત છે. જો તમે બંને ભાઈ બહેન બહુ મહેનતુ છો અને તમે લોકોએ ખરેખર મહેનત પણ કરી તે ડૉક્ટર બનવામાં, અને મારી આ દીકરીએ એન્જિનિયર બનવામાં. આપણા કુટુંબમાં પહેલી એવી છોકરી છે જે એન્જિનિયર બને છે, અને તું તું ડૉક્ટર. બેટા, તારા બંને સપના પૂરા થાય, તું આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, હંમેશા અમારા મા તરીકે તને એવા આશીર્વાદ છે. ને સાચું કહું ને બેટા, તો મને ક્યારેય એવું લાગ્યું નહીં કે તારા પપ્પાના ગયા પછી તમે લોકો બંને રજડી ગયા છો કે મારી કોઈ વાત નથી માનતા. તમારા પપ્પાના ગયા પછી તમે બંને મારો સહારો બન્યા અને હું તમારો. બેટા, આજે ભગવાને એ દિવસ આપણી સામે લાવીને ઊભો રાખ્યો છે કે તારી મહેનત ફળી. તારા પપ્પાના ગયા પછી ઘણી બધી જવાબદારીઓ તે નિભાવી છે, અને સાથે સાથે તારું આ ભણવાનું અને આ નાની બહેન પાછળ પણ હંમેશા મોટા ભાઈ તરીકે ઊભો રહ્યો છે. ભગવાન તને હંમેશા ખુશ રાખે બેટા, તારી બધી ઈચ્છાઓ પૂરી કરે. હકીકતમાં આ બધું અમારી મહેનતના કારણે નહીં, પણ તમારા લીધે શક્ય બન્યું છે. કારણ કે પપ્પા ગયા ત્યારે મારી ઉંમર તો સાવ નાની હતી. એ સમયે તમે પારકા ઘરના કામ કર્યા, અમારા લોકોની ફીસ ભરી અને અમને લોકોને ભણાવ્યા ગણાવ્યા મમ્મી. એટલે અત્યારે જે કંઈ પણ છે ને એ તમારા લીધે છે મમ્મી. પણ હા, હવે છે ને જો કોઈ દુઃખી થવાની જરૂર નથી. હા, આપણે જે આ ભાડાના મકાનમાં રહીએ છીએ અને આવી રીતે રહેતા હતા ને, એ બધું જ હવેથી બંધ. આપણે મોટું મકાન લઈશું, અમે લોકો ખૂબ પૈસા કમાઈશું મમ્મી. અને હા, તમારે જે કંઈ પણ વસ્તુ જોઈતી હોય ને માત્ર ઓર્ડર કરવાનો. ઓર્ડર આપતાની સાથે જ એ વસ્તુ ઘરમાં હાજર થઈ જશે. સરસ, તો હવે ઓર્ડર કરીએ બેટા. અત્યારે પણ કરી શકો, હું ટ્રાય કરીશ કે પૂરો કરી શકું. શું ઓર્ડર છે બોલો. બંને ભાઈ બહેન જાઓ અને મારા માટે સરસ મજાની ચા બનાવો. વાહ, ગ્રેટ, સુપર. ચાલ સરપ્રાઈઝ શું આપીશી તો કે સરપ્રાઈઝ.